બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર દિશા કસોટી માટેની તમામ પ્રકારની રીતોની વાત કરવાની છે. સૌથી પહેલા તમને દિશાઓના જ્ઞાનની વાત કરીશું. તો આપણી પાસે આ પ્રમાણે કુલ 8 દિશાઓ છે. તો સૌથી પહેલા એટલે કે ઉપર તરફની જે દિશા છે તે ઉત્તર દિશા છે, નીચે તરફની જે દિશા છે તે દક્ષિણ દિશા છે, ત્યારબાદ પૂર્વ દિશા અને જે તરફ આપણું ગુજરાત આવે છે તે પશ્ચિમ દિશા છે, ત્યારબાદ ઉત્તર અને પૂર્વની વચ્ચે જે દિશા આવે છે તેને ઈશાન દિશા કહેવાય. આ દિશાને બીજી ઘણી વખત ઉત્તર પૂર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે રકમમાં ઘણી વખત ઉત્તર પૂર્વ શબ્દ હોય તો ઈશાન દિશાની વાત છે તેવું કહી શકાશે. તે જ પ્રમાણે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જે દિશા છે તે દિશાને અગ્નિ દિશા કહેવાય અને જેને દક્ષિણ પૂર્વ તરીકે ઓળખાય છે. ત્યારબાદ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલી જે દિશા છે તે નૈઋત્ય દિશા છે, જેને દક્ષિણ પશ્ચિમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જે દિશા આવેલી છે તેને વાયવ્ય કહેવાય છે, તે ઉત્તર પશ્ચિમ તરીકે પણ ઓળખાય છે. તો આ આપણી 8 દિશાઓની વાત થઈ. મિત્રો, અહીં જે 2 દિશાઓ જોડે બોલવાની આવે છે તે અહીં લંબ દિશાથી બોલવાની શરૂઆત થાય, એટલે કે જો આપણે ઈશાન દિશાની વાત કરતા હોય તો ઉત્તર પૂર્વ કહેવાશે અને જો વાયવ્ય દિશાની વાત કરતા હોય તો ઉત્તર પશ્ચિમ કહેવાશે, એટલે કે ઉત્તર બોલવામાં પહેલા આવશે. એ જ પ્રમાણે નીચે દક્ષિણ બોલવામાં પહેલા આવશે, એટલે કે દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ અને દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય, આવો એનો અર્થ થશે. આ ઉપરાંત ઘણી વખત આપણને દિશામાં ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની ઉલટી દિશામાં એવી પણ જરૂરિયાતો પડી શકે. તો જો ઘડિયાળની દિશામાં એટલે જે દિશામાં ઘડિયાળના કાંટા ફરે છે તે દિશા કહેવાશે અને ઘડિયાળની ઉલટી દિશા એટલે કે જે દિશામાં કાંટા ફરે છે તેના કરતા ઉલટી દિશા, તે પ્રકારની વાત થશે. દિશા કસોટીની અંદર જે કઈ આપણે ચોક્કસ દિશામાં જયારે ચાલવાનું હોય ત્યારે 90 ડિગ્રીના ખૂણે ચાલવાનું થશે અને જો વચ્ચેના ખૂણા તરફ આપણે જવાનું હોય તો 45 ડિગ્રીના કોણે જવાનું હોય, તો આ વાત પણ આપણે ધ્યાને રાખીશું. મિત્રો, આપણો પ્રશ્ન છે, રામ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ ફરી 8 કિલોમીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુ 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ ફરી 8 કિમી ચાલે છે, તો હવે રામ પ્રસ્થાન બિંદુથી કેટલા કિમી દૂર હશે તે આપણો સવાલ છે. મિત્રો, વિકલ્પની અંદર 8 કિમી, 5 કિમી, 16 કિમી અને 10 કિમી આવા 4 વિકલ્પ આપણને આપ્યા છે. તો સૌથી પહેલા આપણે દિશા દર્શનની વાત કરીશું. તો આપણને જે માહિતી આપેલી છે તે માહિતીની વાત કરીએ તો આપણી 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ત્યારબાદ હવે રામનું સ્થાન અહીં મધ્યમાં છે, તો આ મધ્યના સ્થાનથી સૌ પ્રથમ પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે, તો આ લાલ કલરની લાઈન દ્વારા 5 ખાના એટલે 5 કિલોમીટર જેટલું અંતર તે પૂર્વ તરફ ચાલે છે. ત્યારબાદ અહીં ઉભા ઉભા જો આપણે વાત કરીએ તો નીચે તરફ છે તે જમણી તરફ કહેવાશે અને ઉપર તરફ છે તે ડાબી તરફ કહેવાશે. તો આપણને એવું કીધું છે કે જમણી તરફ 8 કિમી એટલે નીચેની તરફ 8 કિમી ચાલવાનું છે, તો 8 ખાના નીચે તરફ જશે, તો આ પ્રકારની વાત થશે. હવે ત્યારબાદ આપણને એવું કીધું છે કે ત્યાંથી ડાબી બાજુ ફરી 5 કિમી ચાલશે, તો અહીં ડાબી બાજુ આ બાજુ થશે, કારણ કે જે સ્થાને આપણે ઉભા હશું તેના અનુસંધાનમાં આપણો ડાબો હાથ એટલે ડાબી બાજુ, જમણો હાથ એટલે જમણી બાજુ થશે, તો આ પ્રકારે થશે. હવે અંતમાં આપણે ફરી 8 કિલોમીટર ડાબી બાજુ જવાનું છે, તો અહીંયા જે ઉભા હોઈએ તેના અનુસંધાનમાં ઉપર તરફ ડાબી બાજુ થશે, નીચે તરફ જમણી બાજુ થશે, તો આપણે ડાબી તરફ જવાનું છે એટલે ફરી આપણે ઉપર તરફ અહીંયા આવીશું, તો 8 કિલોમીટર આપણે ઉપર તરફ ચાલવાનું છે. તો હવે આપણું અંતિમ સ્થાન અહીંયા થયું. મિત્રો, આપણે ચાલવાની શરૂઆત અહીંયાથી કરી હતી, તો અહીંયાથી અહીંયા સુધી આપણું અંતિમ સ્થાન છે, તો આ જે અંતર છે તે આપણું પ્રસ્થાન ગણાશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એનો અર્થ એવો થાય હવે રામ પ્રસ્થાન બિંદુથી 10 કિમી દૂર હશે. તો આ રીતે આપણે ઉત્તર મેળવી શકીશું.
નવા પ્રશ્નની વાત કરીએ મિત્રો આપણી પાસે આ પ્રકારનો પ્રશ્ન છે એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 2 મીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ ફરી 3 મીટર ચાલે છે પછી તે ડાબી બાજુ 2 મીટર ચાલે છે તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે મિત્રો વિકલ્પની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ ચાર આપણને દિશાઓ આપેલી છે તો સૌપ્રથમ આપણે આકૃતિની વાત કરીએ અને દિશા દર્શનની વાત કરીએ તો આપણી પાસે ચાર દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો એ ચારે ચાર દિશાઓ આપણે નોંધી હવે આપણને કીધું છે કે માણસ પ્રસ્થાન બિંદુથી આપણે પ્રસ્થાન બિંદુ અહીંયા છે અને ત્યાંથી ઉત્તર તરફ 2 મીટર એટલે કે બે ખાના ચાલશે એક ખાનું બરાબર 1 મીટર થશે તો 2 મીટર ચાલે છે હવે ત્યારબાદ જમણી તરફ મિત્રો અહીં ઊભા ઊભા જમણી તરફ આ બાજુ થશે ડાબી તરફ આ બાજુ થશે આપણો જે બાજુ જમણો હાથ આવે તે તરફ જમણી બાજુ થશે જે તરફ ડાબો હાથ આવશે તે ડાબી બાજુ થશે તો જમણી બાજુ આપણે 3 કિલોમીટર ચાલવાનું છે તો આ પ્રમાણે આપણને 3 કિલોમીટર મળશે અને હવે તે ડાબી બાજુ 2 કિલોમીટર ચાલશે એટલે ઉપર તરફ ફરી 2 કિલોમીટર ચાલશે તો હવે એનું મુખ કારણ કે આ દિશામાં તે ચાલે છે એટલે એનું મુખ આ દિશા તરફ હશે અને આ દિશા કઈ છે તો કે ઉત્તર દિશા છે એનો અર્થ એવો થાય કે આપણો જવાબ ઉત્તર આવશે નવા પ્રશ્નની વાત કરીશું મિત્રો આપણી પાસે એક માણસ પૂર્વમાં 6 મીટર ચાલે છે અને ત્યારબાદ દક્ષિણમાં 8 મીટર ચાલે છે હવે તે પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે તો આ પ્રમાણે વિકલ્પમાં આપણને ચાર વિકલ્પ આપ્યા છે 8 મીટર 5 મીટર 16 મીટર અને 10 મીટર મિત્રો આપણે દિશા દર્શનની વાત કરીએ તો આપણી પાસે ચાર દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ ચારે ચાર દિશાઓ આપણે અહીંયા દર્શાવેલી છે હવે માણસ જે છે તે અહીંયા પ્રસ્થાન બિંદુ અહીંયા આપણે ઉગમ બિંદુ લેશું આ સ્થાનેથી તે ચાલવાની શરૂઆત કરશે પૂર્વ દિશા આ તરફ છે એટલે અહીંયાથી તે 6 મીટર ચાલશે તો હવે 6 મીટર ચાલ્યા પછી તેની સ્થિતિ આ લાલ કલરની લીટીને આધારે અહીંયા તે પહોંચેલો છે અને ત્યારબાદ તે નીચેની તરફ 8 મીટર ચાલશે કારણ કે આપણને કીધું છે તે દક્ષિણમાં ચાલે છે એટલે નીચે તરફ ચાલશે અને હવે પ્રસ્થાન બિંદુ ઉગમ બિંદુ છે અને અંતિમ બિંદુ અહીંયા આવેલું છે જે આપણે ગ્રીન કલરની લાઈન દ્વારા દર્શાવીશું તો હવે આટલા અંતરે તે પહોંચેલા હશે આ અંતર કેટલું થશે તે આપણે હવે ગણતરી કરીને મેળવવું પડશે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ એક સરસ કાટકોણ ત્રિકોણ બને છે આ કાટકોણ ત્રિકોણમાં બી ખૂણો 90 નો હોય તેવું જણાઈ રહ્યું છે મિત્રો આપણે એવું શીખ્યા છીએ કે જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકાય પાયથાગોરસ પ્રમેય એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો મિત્રો અહીં કર્ણ એસી છે અને કાટખૂણો બનાવતી બાજુઓ એબી અને બીસી છે એનો અર્થ એવો થાય કે આપણું સૂત્ર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બનશે અહીં એબી બરાબર અહીંયા આપણા 6 ખાના છે એટલે એબી બરાબર 6 થશે બીસી બરાબર 8 ખાના છે એટલે બીસી બરાબર 8 થશે એનો અર્થ એવો થાય કે એબી અને બીસી ની કિંમતો મૂકીશું તો 6 અને 8 મૂકવાના છે મિત્રો 6 નો વર્ગ 36 થાય 8 નો વર્ગ 64 થાય બંનેનો સરવાળો કરીએ તો 100 થાય અને 100 નું વર્ગમૂળ મેળવીએ તો આપણને એસી મળશે તો એસી બરાબર 10 થશે એનો અર્થ એવો થાય કે પ્રસ્થાન બિંદુથી તે માણસ હવે 10 મીટર અંતરે હશે તો આપણો જવાબ ડી આવશે નવા પ્રશ્નની વાત કરીએ મિત્રો આપણી પાસે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 મીટર ચાલે છે ત્યારબાદ પશ્ચિમ દિશામાં 4 મીટર ચાલે છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે મિત્રો આપણે વિકલ્પની અંદર 8 5 16 અને 10 આ પ્રમાણે આપણને ચાર વિકલ્પ આપ્યા છે અને આપણો જવાબ મીટરમાં છે દિશા દર્શનની વાત કરીએ તો આપણી ચાર દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તો આ ચાર દિશાઓ દર્શાવ્યા બાદ હવે વ્યક્તિ ઉત્તર દિશામાં 3 મીટર ચાલી રહ્યો છે એટલે અહીંયાથી અહીંયા પહોંચે છે ત્યારબાદ પશ્ચિમ દિશા આ બાજુ છે તો આ બાજુ તે 4 મીટર ચાલશે તો 4 મીટર ચાલે તો આ પ્રમાણે થશે અને હવે પ્રસ્થાન બિંદુ એટલે અહીંથી અહીંનું સ્થાન એટલે કે આ ગ્રીન કલરની લાઈન છે એટલું અંતર આપણે મેળવવાનું છે
ફરી નામ નિર્દેશન કરીએ તો અહીં કાટકોણ ત્રિકોણ એબીસી બને છે અને આ ત્રિકોણ એબીસી માં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ કાટકોણો બનાવતી બાજુઓ એટલે કે એબી અને બીસી તો તેમના વર્ગોનો સરવાળો થશે અહીં કિંમતો મૂકવી હોય તો એબી બરાબર 3 બીસી બરાબર 4 થશે તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ મિત્રો 3 નો વર્ગ 9 થાય 4 નો વર્ગ 16 થશે બંનેનો સરવાળો 25 થશે એનો અર્થ એવો થાય કે એસી સ્ક્વેર 25 માટે એસી બરાબર 5 આપણો જવાબ 5 આવશે તો મિત્રો પ્રસ્થાન બિંદુથી તે 5 મીટરના અંતરે હશે નવા પ્રશ્નની વાત કરીએ આપણી પાસે હેત તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે મિત્રો 4 વિકલ્પ આપણને આપ્યા છે 2 કિમી 4 કિમી 5 કિમી અને 10 કિમી દિશાઓની વાત કરીએ તો આપણી પાસે 4 દિશાઓ છે જેની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ ચારે ચાર દિશાઓનો સમાવેશ થશે મિત્રો આ 4 દિશાઓ દર્શાવ્યા બાદ હવે હેત આપણે ઉગમ બિંદુ અહીંયા ઉભેલો છે સૌથી પહેલા તે દક્ષિણમાં 5 કિમી એટલે નીચેની તરફ 5 કિમી જેટલું ચાલશે તો આપણને આ પ્રમાણે મળશે ત્યારબાદ અહીંયા માટે નીચે ઉભા ઉભા ડાબો હાથ આ બાજુ આવશે જમણો હાથ આ બાજુ આવશે એટલે કે ડાબી બાજુ તે 2 કિમી ચાલે છે તો 2 કિમી આપણને આ પ્રમાણે મળશે ત્યારબાદ ત્યાંથી તે ઉત્તર તરફ એટલે કે ઉપર તરફ આવશે અને 5 કિમી ફરીથી ચાલશે એનો અર્થ એવો થાય કે તે હવે આ સ્થાને પહોંચ્યો છે મિત્રો હેતનું ઘર અહીંયા છે અને તે અહીંયા છે તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર છે તેવો આપણો સવાલ છે તો 2 ખાના જેટલો દૂર એટલે કે 2 કિમી દૂર છે તેવું કહી શકાશે નવા પ્રશ્નની વાત કરીશું મિત્રો સ્નેહ 17 કિમી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિમી ચાલે છે ફરીથી ડાબી બાજુ વળી 17 કિમી ચાલે છે તો પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હશે એવો આપણો સવાલ છે મિત્રો અહીં આપણને 4 વિકલ્પ આપ્યા છે 17 કિમી 15 કિમી 2 કિમી અને 32 કિમી મિત્રો દિશા દર્શનની વાત કરીએ તો આપણી પાસે 4 દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો આ ચારે ચાર દિશાઓ આપણને આપેલી છે અને 17 કિમી પૂર્વમાં સ્નેહ ચાલે છે એનો અર્થ એવો થાય કે આ દિશામાં 17 કિમી અંતર કાપવાનું છે મિત્રો અહીં આપણે 1 ખાના બરાબર 4 લઈએ તો 4 ખાના બરાબર 16 થાય અને 17 એટલે એના કરતા થોડું વધારે આ પ્રમાણે 17 કિમી આ દિશામાં ચાલે છે પછી ત્યારબાદ હવે ડાબી તરફ ઉપર થાય જમણી તરફ નીચે થશે તો આપણે ડાબી તરફ જવાનું છે અને 15 કિમી જવાનું છે તો 15 આપણી પાસે આ થશે કારણ કે 4 ગુણ્યા 4 16 થાય 16 કરતા થોડું ઓછું આપણે રાખીશું એટલે તે 15 કિમી થશે ફરીથી ડાબી બાજુ આ બાજુ થશે જમણી બાજુ આ બાજુ થશે તો આપણે ડાબી તરફ 17 કિમી ચાલવાનું છે એનો અર્થ એવો થાય કે હવે તે આ સ્થાને પહોંચેલો હશે તો આપણો સવાલ એવો છે કે પ્રસ્થાન બિંદુ એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું તો અહીંયાથી એટલું અંતર જે આપણે જાણીએ છીએ કે અહીંયા એક લંબચોરસ બને છે સામેની બાજુનું જેટલું માપ હોય તેટલું જ આ હોય તો આ માપ 15 હતું તો આ પણ 15 થશે એનો અર્થ એવો થાય કે આપણો જવાબ 15 કિમી આવશે નવા પ્રશ્નની વાત કરીએ મિત્રો એક સાંજના ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં સુરેશ અને મહેશ એકબીજાની વિરુદ્ધ દિશામાં ઊભા હતા જો મહેશનો પડછાયો તેની જમણી બાજુ પડે છે તો સુરેશનું મોં કઈ દિશામાં હશે મિત્રો આપણે અહીં 4 વિકલ્પ આપ્યા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સૌથી પહેલા 4 દિશાઓની વાત કરીએ તો આપણી પાસે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ 4 દિશાઓ છે અને હવે આપણે શું વિચારવાનું છે તે બરાબર ધ્યાન આપીશું તો આપણી પાસે સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં ઉભેલા છે એનો અર્થ એવો થાય કે સાંજના સમયે પશ્ચિમ દિશામાં સૂર્ય હશે તો હવે આ સૂર્ય જો આ સ્થાને હોય તો એનો પડછાયો પૂર્વ દિશા તરફ પડતો હોય એનો અર્થ એવો થાય કે સુરેશ અને મહેશ એ ઉત્તર અને દક્ષિણ સ્થાને નીચે તરફ અથવા ઉપર તરફ બંને ઉભેલા હશે
હવે વિચારવાનું એ છે કે મહેશનો પડછાયો તેની જમણી બાજુ પડે છે, એટલે મહેશ જો અહીંયા ઉભો હોય તો આ એની જમણી બાજુ થાય, અને જો મહેશ અહીંયા ઉભો હોય તો આ એની ડાબી બાજુ થાય. તો આપણે મહેશની જમણી બાજુએ પડછાયો પડવાનો છે, એનો અર્થ એવો થાય કે મહેશ દક્ષિણ તરફ ઉભેલો હશે. બરાબર, મહેશ ક્યાં ઉભો છે? દક્ષિણ તરફ. તો મહેશ અહીંયા ઉભો હોય તો સુરેશ એની સામે ઉભો હશે. તો બંને એકબીજાની સામે મોં રાખીને હવે ઉભા છે. તો સુરેશનું મોં કોના તરફ છે? તો કે મહેશ તરફ. તો મહેશ કઈ દિશામાં ઉભો છે? તો કે દક્ષિણ દિશામાં. એનો અર્થ એવો થાય કે આપણો જવાબ દક્ષિણ આવશે. નવા પ્રશ્નની વાત કરીએ. રીચા સૂર્યાસ્ત સમયે સૂર્યની દિશામાં 4 કિમી ચાલીને તેણી જમણી બાજુ 1 કિમી ચાલે છે. હવે તેણી ડાબી બાજુ વળીને 1 કિમી ચાલીને ફરી ડાબી બાજુ 1 કિમી ચાલે છે, તો તેણી પ્રસ્થાન સ્થળથી કેટલા કિમી દૂર હશે? મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ 4 વિકલ્પ આપણને આપ્યા છે, 3, 4, 5 અને 6. તો દિશાઓની વાત કરીએ તો અહીં ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સૂર્યાસ્ત સમયે સૂર્યની દિશામાં, તો મિત્રો સૂર્યાસ્ત સમયે અહીંયા સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે. આ દિશામાં રીચા ચાલવાની શરૂઆત કરે છે, તો કેટલું ચાલે છે? 4 કિમી ચાલે છે. 4 કિમી ચાલ્યા બાદ તે ઉપર તરફ એની જમણી બાજુ થશે, નીચે તરફ એની ડાબી બાજુ થશે. તો જમણી બાજુ 1 કિમી ચાલે છે, એનો અર્થ એવો થાય કે ઉપર તરફ 1 કિમી ચાલશે. ત્યારબાદ ડાબી બાજુ, એનો અર્થ એવો થાય કે આ તરફ થશે, જમણી બાજુ હોય તો આ તરફ થશે, તો ફરી ડાબી બાજુ તે 1 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ ફરી 1 કિલોમીટર ચાલે છે, એનો અર્થ એવો થાય કે તેનું સ્થાન અહીંયા થયું. હવે પ્રસ્થાન બિંદુ અહીંયા છે, ત્યાંથી અહીંયા સુધીનું સ્થાન એટલે 5 ખાના થાય છે. 1 ખાનું બરાબર 1 કિલોમીટર થાય, તો 5 ખાના બરાબર 5 કિમી થશે. એનો અર્થ એવો થાય કે તે પ્રસ્થાન સ્થળથી 5 કિમી દૂર.